ऊंची दुकान, फीका पकवान, खद्दर की लंगोटी, चांदी का पिकदान, 100 में से 80 नेता बेईमान, फिर भी मेरा मोदी महान। आवी गया पाछा फाका फौजदारी करवा माटे। ज्योतिग्राम पहला वीजळी नहोती, आपणने तो एवुं लागे के मोदी साहेब ज वीजळी लाव्या छे। 25 वर्ष पहला तो आपणे बधा अंधारामां जीवता हता। 25 वर्ष पहला तो कोई फेक्टरीओ ज नहोती। 25 वर्ष पहला कोई ખેડૂતોને વીજળી મળતી જ નહોતી। એટલે પાટીદારના દીકરાઓ કે બીજા સમાજના દીકરાઓ હાથમાં ઝંડા લઈને નીકળે કે ભારતીય જનતા પાર્ટી મુર્દાબાદ, ભારતીય જનતા પાર્ટી મુર્દાબાદ, એટલે સાહેબને હવે તકલીફ પડવા મળી છે। હું તો એમ કહું છું કે હજી આ મુર્દાબાદ બોલે ને એ સારું છે, બાકી સોસાયટીમાં વોટ માગવા તો જજો, કોઈ મારે નહીં ને એનું ધ્યાન રાખજો। કારણ કે અમે વિડીયો રોજ જોઈએ છીએ, કેટલાક તમારા વિરોધ થાય છે અમને ખબર છે। તમે એમ કહો છો ને કે તમારા દીકરાઓ મુર્દાબાદ મુર્દાબાદ કરે છે, હા, એટલે એનું ધ્યાન રાખવું। તમે જ્યારે સોસાયટીમાં જાઓ ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું, કોઈ તમને મારે નહીં, તમારા નેતાઓને કોઈ મારે નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું કહેજો। તમે પાટીદારના દીકરાઓને, એક તમાર સમાજના દીકરાઓને અત્યારે કહેવા નીકળી ગયા છો કે જ્યોતિગ્રામ પહેલાં કેવી સુવિધાઓ હતી, અત્યારે મુર્દાબાદ મુર્દાબાદ બીજેપી મુર્દાબાદ કરો છો, તો હવે સાહેબ તમને તકલીફ પડવા માંડી, તમને એવો વહેમ છે કે હું જ વીજળી લાવ્યો છું, તો આ તમારો વહેમ કાઢી નાખજો। તમે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ લાવ્યા છો, બેરોજગારી મોંઘવારી, બીજું કંઈ નથી લાવ્યા। શિક્ષણના નામે તો કે 0, રોજગારના નામે તો કે બીજેપી 0, ભ્રષ્ટાચારના નામે તો કે બીજેપી નંબર 1, આ બધા છે તમારા કામો, હિન્દુ મુસ્લિમ લડાવવા, બીજું કાંઈક આવડતું નથી તમને। અને આ મૂર્ખ જે જનતા છે એને પણ હું કહેવા માગુ છું કે આ લોકો હિન્દુ મુસ્લિમના નામે તમને અને મને લડાવે છે, આપણે મૂર્ખાઓની જેમ હાથમાં હથિયારો લઈને નીકળી પડીએ છીએ। કયો નેતાનો દીકરો આવ્યો આપણી સાથે લડાઈ કરવા માટે, દંગા ફસાદ કરવા માટે, આગ લગાડવા માટે, પથ્થર ફેંકવા માટે? કયો આવ્યો નેતાનો દીકરો? આપણે નીકળી પડીએ છીએ, એકબીજાના ગળા કાપીએ છીએ, આપણા પરિવારનો વિચાર નથી કરતા આપણે। એટલે થોડાક જાગૃત બનો, આ નેતાઓ છે ને એ ફક્ત હિન્દુ મુસ્લિમ કરીને આપણને ભડકાવે છે, કારણ કે આની પાસે હવે કોઈ મુદ્દો નથી। શિક્ષણ મુદ્દે તો કે વાત નહીં કરે, રોજગાર મુદ્દે તો કે વાત નહીં કરે, મોંઘવારી મુદ્દે તો કે વાત નહીં કરે, પેટ્રોલ ડીઝલ મુદ્દે તો કે વાત નહીં કરે, એક જ વસ્તુ બચીશ, હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ। આપણે તો સાલું એવું લાગે કે 25 વર્ષ પહેલાં મુસ્લિમોની વચ્ચે આપણે ઘેરાઈને રહેતા હતા, મોદી સાહેબ આવ્યા એટલે માંડ માંડ આઝાદ થયા। આપણને તો સાલું ક્યારેક ક્યારેક એવું લાગે, આપણને એટલા ભડકાવે છે, અને આપણે મૂર્ખ સમજતા નથી, એટલે જાગૃત બનવાનું છે। આ લોકોને ખુરશી બચાવવા માટે બસ હવે એક જ એની પાસે મુદ્દો છે કે હિન્દુ મુસ્લિમને લડાવો, મુસ્લિમોથી દેશને બચાવો। અરે દેશ બધાનો છે, તમારા બાપનો નથી, દેશ બધાનો છે, તમારા બાપનો નથી। જનતા જાગૃત છે, જનતા અભંડ નથી, જે તમારા ગુંડ ભક્તો છે ને એ જ ફક્ત હાથમાં દંડા લઈને, તલવારો લઈને, હથિયારો લઈને દોડે છે, બાકી જે સમજદાર છે ને એને ખબર છે। કારણ કે નેતાનો દીકરો કોઈ દિવસ આંદોલનમાં કે તોફાનમાં કે દંગા ફસાદમાં હોતો નથી, તો પછી આપણે શા માટે જવું? કરો તમારા દીકરાને આગળ, તમારા દીકરાઓને તો મોટા મોટા બિઝનેસ કરાવો છો, એસીવાળીઓ ઓફિસોમાં રખડાવો છો, સારી સારી ગાડીઓમાં રખડાવો છો, તો સામાન્ય જનતાને લડવાનું, સામાન્ય જનતાને જ કપાઈને મરવાનું? હું તમામ લોકોને આગાહ કરું છું કે સુધરી જજો, કારણ કે આવી લડાઈ લડવાથી કોઈ પણ જાતનો લાભ થતો નથી, ફક્ત ને ફક્ત આપણા પરિવારમાં પાછળ બચેલા લોકોને ગેરલાભ થાય છે। અને આ એક પણ નેતાનો દીકરો ક્યારેય આપણને છોડાવવા નહીં આવે, યાદ રાખજો। તમારામાં તાકાત હોય તો ભણતરની, સ્વાસ્થ્યની, રોજગારની, એની ચૂંટણી લડો ને, હિન્દુ મુસ્લિમની શું કામ પથ્થર ફાડો છો? આજે તમને રેલો આવી ગયો, એટલે ભારતીય જનતા પાર્ટીના ઝંડા હાથમાં લઈને મુર્દાબાદ મુર્દાબાદ કરતા દીકરાઓને સમજાવો કે જ્યોતિગ્રામ પહેલાં કેવી હાલત હતી, સાહેબ ઘરે ઘરે વીજળી લાવ્યા છે, એટલે તો અત્યારે ખેડૂતને 12 કલાક વીજળી મળે છે, બરાબર ને? ખેડૂતો તમે પણ સુધરી જજો, હવે 12 કલાક વીજળી મળે છે ને કે નથી મળતી?
24 કલાક વીજળીના મળતિયાઓને મળે છે, તમને કેમ નથી મળતી? શું તમે વોટ આપ્યા તમે ભૂલ કરી છે એટલે તમને વીજળી નથી આપતા? સુધરી જજો, આવા લોકોની વાતોમાં નહીં આવતા. લોકો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર ફેલાવા સિવાય બીજું કામ નથી કરતા. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર ફેલાવા સિવાય એક પણ કામ નથી કરતી. એટલે બરાબર આ વખતે 2022માં ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થાય એવી હું તમામ જનતા પાસે આશા રાખું છું. અને એક વખત ખાસ વોટ દેવા જતી વખતે આટલું વિચારજો, ઈમાનદારીથી કહું છું, આટલું વિચારજો કે 55 પેટ્રોલ 107 પુરાવીએ છીએ કેવું લાગે છે, કે 380 બાટલો અત્યારે 980 છોડાવીએ છીએ કેવું લાગે છે. આ બધું યાદ રાખજો કે 1000 તેલનો ડબ્બો 2500 લઈએ છીએ કેવું લાગે છે, 900 ખાતર આજે 1700 લઈએ છીએ કેવું લાગે છે. આ બધા વિચાર કરીને સ્વચ્છ મને ઈમાનદારીથી વોટ આપજો કે કેવી સરકારને લાવશું તો આપણા દુઃખ દૂર થશે. માટે ખાસ આ વિડીયો ખૂબ એટલે ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, ખેડૂતો સુધી તો ખાસ પહોંચાડજો, કેમ કે મારા ખેડૂત ભાઈઓને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી, છતાંય આ નરેન્દ્ર મોદીની સરકારને આ લોકો ભૂલતા કેમ નથી મને એ નથી સમજાતું. જય હિન્દ, જય ભારત.